પેરિસ ઓલિમ્પિકમાં સુરતના હરમિત દેસાઈએ વગાડ્યો ડંકો. ટેબલ ટેનિસના પ્રિલિમિનરી રાઉન્ડમાં યમનના ખેલાડીને હરાવ્યો. પેરિસમાં ચાલી રહેલી ઓલિમ્પિકમાં આજે ભારતનું પ્રતિનિધિત્વ કરતા સુરતના હરમિત દેસાઈએ પ્રિલિમિનરી રાઉન્ડમાં ઝળહળતું પ્રદર્શન કર્યું હતું. દેસાઈએ ટેબલ ટેનિસમાં યમનના ખેલાડીને હાર આપી હતી. આ સાથે જ હરમિત દેસાઈએ મેન સિંગલ મુખ્ય ડ્રોમાં સ્થાન હાંસલ કર્યો છે, જેથી સુરતમાં રહેતા પરિવારજનોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી. 30 મિનિટ સુધી ચાલેલી પુરુષોની ટેબલ ટેનિસમાં હરમિત દેસાઈએ દરેક રાઉન્ડમાં યમનના ખેલાડીને હાર આપી હતી. આ સાથે જ આગળના રાઉન્ડ માટે હરમિત દેસાઈએ સ્થાન હાંસલ કરી લીધું છે, ત્યારે સુરતમાં રહેતા તેના માતા પિતાએ આ જીતની ખુશી વ્યક્ત કરી હતી. હરમિત દેસાઈના માતા અર્ચનાબેને કહ્યું કે ઓલિમ્પિક રમતોત્સવને લઈને તે ઘણા સમયથી આખરી તૈયારી કરતો હતો, જેના કારણે આજે આ સફળતા પ્રાપ્ત થઈ છે અને આગામી સમય માટે મેડલ જીતીને દેશનું નામ રોશન કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. સાહેબ શું કહે છે, સુરત જ નહીં પૂરા ભારતને ગૌરવ થાય અને આજે જે રીતે તમારા સનની આખી કઈ રીતે એમની તૈયારીની અત્યારે ટુર્નામેન્ટ યોજવાની છે ના, ખૂબ જ મોટી વાત છે. અને આ ટેબલ ટેનિસ માટે સેક્રિફાઈસ ખૂબ જ આપ્યો છે, અમારે એનાથી દૂર જ રહેવું પડે છે. એ કાયમ બહાર જ ફરતો હોય છે, બહાર જ રમતો હોય છે, વર્લ્ડમાં જુદા જુદા ખૂણામાં જઈને એને ટુર્નામેન્ટ રમવાની હોય છે, એટલે કમ્ફર્ટ ઝોનથી દૂર રહીને એ આનું એક મોટો સેક્રિફાઈસ છે. પિતા તરીકે કેવી લાગણી લાગે, ફીલ થાય છે? ખૂબ જ આનંદ થાય છે, કારણ કે નાનો હતો ત્યારે સાથે ને સાથે રહીને એને કંપની આપેલી, એને સાથ આપેલો, એટલે પૂરેપૂરા ઇન્વોલ્વ હતા એની જોડે. એટલે કેટલો સેક્રિફાઈસ આપ્યો, શું મહેનત કરી તે બધું અમે સાક્ષી છીએ એના. સરકારે પણ હમણાં જે જાહેરાત કરી છે શું કહેશો? ના, સરકારના સપોર્ટ વગર આ શક્ય જ નહીં હતું. એટલે કન્ટિન્યુઅસ છે તે સપોર્ટ મળતો રહે છે ગુજરાત ગવર્મેન્ટ તરફથી તેમજ સેન્ટર તરફથી, એટલે એ હવે પ્રોબ્લેમ નથી. કારણ કે વર્લ્ડમાં આ બધી જગ્યાએ જવું એટલે ખૂબ જ એક્સપેન્સિવ ટુર્નામેન્ટ એક રમવી એ પણ બહુ ખર્ચાળ હોય છે, પણ સરકાર પૂરેપૂરો સહકાર આપે છે અને આર્થિક સહાય મળતી રહે છે, એનાથી આ એ કરી શક્યો છે. શું કહેશો, આજે સુરત જ નહીં પૂરા ભારતને ગૌરવ અપાવવાની તમારા સનની જે ટુર્નામેન્ટ છે ઓલિમ્પિક? ખૂબ જ ખુશી ને ગર્વની વાત છે. ઓલિમ્પિકમાં સિલેક્ટ થવું, ઓલિમ્પિક રમવા જવું એ પોતામાં જ એક મોટી વાત છે અને ખૂબ જ ગર્વની વાત છે. એટલે આજે એ મેન સિંગલ્સમાં રમશે તેના માટે અમે ખૂબ જ ઉત્સુક છીએ અને ખૂબ જ ખુશ છીએ. કઈ રીતનું એમનું આખું તમારી તૈયારીને નાનપણથી કઈ રીતે તમને આખું જે ડ્રીમ હતું એ પૂરું થયું છે? પહેલેથી જે ખૂબ ડેડિકેટેડ અને ડિસિપ્લિન છે અને 6 વર્ષનો હતો ત્યારથી એણે આ ઝુંબેશ ઉઠાવેલી અને એને ત્યારથી જ હતું, એટલે 25 વર્ષની આ મહેનત છે અને નોનસ્ટોપ એણે એના માટે કામ કર્યું છે, બહુ ડિસિપ્લિન જાળવ્યું છે, કોઈ મજા મોશોક છોડીને ફક્ત ટેબલ ટેનિસ રમ્યો છે, એટલે આજે એની આ જે ઈચ્છા પૂરી થાય છે, એનું સ્વપ્ન પૂરું થાય છે તેનાથી ખૂબ જ સંતોષ છે.